નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિજય સરીજી મેસ એન્ડ સાયન્સ ચેનલમાં હું વિજય શુક્લા તમારું ખૂબ ખૂબ આ સ્વાગત કરું છું તમારી પોતાની જ ચેનલ. આગળ હવે ધપાવીએ ધોરણ 11માં જે ગણિતમાં આપણે સ્વાધ્યાય 1.1 છે એની પહેલાનું જે ગણ છે એના વિશે આપણે જાણીએ થોડુંક હજી વધારે, કે ગણની વસ્તુઓ, ઘટકો અને સભ્યો એ ગણ સંબંધિત સમાનાર્થી શબ્દો છે. તમે ગણની વસ્તુઓ કયો, ગણના ઘટકો કયો કે ગણના સભ્ય કયો, બધું એક જ છે. ગણને અંગ્રેજી મૂળાક્ષરોના કેપિટલ અક્ષરો એબીસીડી એક્સવાયઝેડ વડે દર્શાવે, ટૂંકા એબીસીડી એક્સવાયઝેડ એટલે આખી એબીસીડી, પણ કેપિટલ અક્ષરમાં કોઈ પણ અક્ષર તમે કેપિટલ અક્ષર એ થી ઝેડ સુધીનો લઈ શકો, પણ પેલી કેપિટલ અક્ષર વાળું જ ગણને દર્શાવવાનું છે. હજુ ગણની અંદરના સભ્યો તમારે બતાવ હોય તો તમારે એબીસી એક્સવાયઝેડ પણ બીજી એબીસીડીમાં વડે દર્શાવવાના છે. ક્લિયર? ગણને કેપિટલ અક્ષરમાં, ગણના સભ્યોને સ્મોલ અક્ષરમાં બતાવવાના છે. એ ટુ ઝેડ માંથી કોઈ પણ તમે લઈ શકો. હવે સ્મોલ એ ગણ, કેપિટલ એનો ઘટક હોય તો એ છે એ શું થઈ ગયો, તો કે કેપિટલ એનો સભ્ય. સભ્ય બતાવવા માટે ગ્રીક સંકેત છે, જો તમને નવડા જેવું દેખાય ને, આને કહેવાય બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ એટલે નો સભ્ય. આને કહેવાય, આ ઉપર જો મેં લીટો કર્યો જાડો, ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે કે નો સભ્ય નથી. ચાલો હવે આ શું હતું તેની વિગતવાર ચર્ચા કરીએ. આપણે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ, અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો ગણ, માનો કે આપણે એક વી ધારીએ, બરોબર, વી છે ગણ છે, તો સ્વરો કોણ હોય, એ ઈ આઈ ઓ યુ. હવે તમે જુઓ એ છે એ વી નો સભ્ય છે, તો આપણે શું કહેવાનું, એ બિલોંગ્સ ટુ વી. બી છે જો એ આ સ્વરમાં નથી તો શું કહેવાનું, બી ડઝ નોટ બિલોંગ્સ ટુ વી. અને ટૂંકામાં સભ્ય હોય તો બિલોંગ્સ ટુ એટલે કે માં રહેલ છે, અને સભ્ય ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે નો સભ્ય નથી. રેડી? ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરશું.